નવસારીના કેટલાક લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। વધતી વસ્તીના કારણે ખુલ્લી ગટરો અને પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। નવસારી નગરપાલિકામાં પણ એવા જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। સમસ્યા 20 વર્ષ જૂની છે, પરંતુ નિવારણ આજ દિન સુધી નથી આવ્યું, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક સ્થળોએ ખુલ્લી ગટર છે, જેના કારણે રોગચાળો ફેલાવવાનો ડર રહે છે। પાણીની પણ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। તો ખુલ્લી ગટરોની સમસ્યા છે, ચોખ્ખું પાણી નથી મળતું, પૂરતા ફોર્સથી નથી મળતું, એક ટાઈમ પાણી મળે છે, અને સાફ સફાઈનો બહુ મોટો પ્રોબ્લેમ છે। પાછલા 5 વર્ષમાં એ જોવામાં આવ્યું છે કે નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો છે, અને જ્યાં ગાયકવાડી જમાનાની ગટરો છે જે મોલ્લામાં, ત્યાં દરરોજની 100 એવી કમ્પ્લેન આવે છે કે જ્યાં ગટર ઉભરાય છે અને પાણી રસ્તા પર વહી જાય છે, અને અમુક એરિયા એવા છે કે જ્યાં પૂરતા ફોર્સથી પાણી નથી મળતું અને ડોળું પાણી મળે છે। ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી અને જે 5 વર્ષ માટે શાસન ભારતીય જનતા પાર્ટીનું હતું, પરંતુ જે નવસારી અને વિજયપુર શહેર એકત્રીકરણ થવાના કારણે ફરી ચૂંટણી આવી છે, અને જે 2.5 વર્ષના શાસન દ્વારા અમે લોકોના ખૂબ જ કામો કર્યા છે, દરેક વિસ્તારની અંદર કામો કર્યા છે, અને જે કોઈ રોડ રસ્તા અને ગટર પાણીની સમસ્યા હતી એના નિકાલ કરવા માટેના અમે ખૂબ પ્રયાસો કર્યા છે અને અમને સફળતા પણ મળી છે। વિજલપર નગરપાલિકા વિસ્તારમાં અમુક વિસ્તારોમાં ખુલ્લી ગટર ડ્રેનેજ લાઇન માટે હતી, એને કવર કરવાની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। હાલમાં સરસ્વતી નગરમાં 3 ગલીઓનું કામ ચાલુ છે, એમાં ઘણી જૂની ડ્રેનેજ લાઇન હતી અને ચોકઅપ થવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલા હતા, જેથી કરીને 1 વર્ષ અગાઉ ઠરાવ કરવામાં આવેલો હતો, ત્યારબાદ TS મેળવી વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરવામાં